આજે બીજું ધ્યાન છે આપણે અહીંયા બેઠા બેઠા આપણા ઘરે બેઠા બેઠા આપણે જૂનાગઢની એક યાત્રા કરવાની છે અંબાજી માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું છે અને તમારા આરાધ્ય દેવ જે કંઈ હોય એ પણ ત્યાં બિરાજમાન જોવા મળશે તો આપણે એક રોપવેની સરસ યાત્રા કરીશું વિઝ્યુલાઇઝેશન દ્વારા બધાની આંખો બંધ શરીરને જે રીતે અનુકૂળ હોય એ રીતે રાખી શકો છો જે રીતે બેસવું એમ બેસી શકો છો ધ્યાનમાં વચ્ચે જરૂર પડે તો પગ લાવી શકાય નથી મન શાંત શાંત વિચારો રિલેક્સ 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 આપણે એક યાત્રાનું ધ્યાન કરવાના છીએ અંબાજી માતાજીની ની ધ્યાન કરવાના છીએ આપણા સબકોન્શિયસ વાય ને હુકમ કરીએ કે એમાં પૂરેપૂરો સહકાર આપે વચ્ચે ધ્યાનમાં કોઈ બોલાવશે તો આરામથી આપણે જવાબ આપી શકીશું અને ફરીથી ધ્યાનમાં બેસું ત્યારે ઊંડા ધ્યાનમાં જઈ શકશું હું દસ થી એક બોલું છું ધ્યાનમાં આપણે અંદર ઊંડા ઉતરતા ઉતારતા દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એકદમ ડીપ ધ્યાનમાં જઈ રહ્યા છીએ એકદમ ઊંડા ધ્યાનમાં પ્રવેશી ગયા છે એક દસ પગથિયાવાળી સીડી જોઈએ છે એક સસમ સરસ મજાની સીડી છે સીડી દસ પગથિયા ઉતરીને નીચે તરફ ઉતરવાનું છે જેમ ઉતરતા જશે એને વધારે ધ્યાનમાં ઊંડા ઉતરતા જશું દસમા પગથી ઉભા છીએ હું નંબર બોલું એ પ્રમાણે બંને પગે પગથિયા ઉપર રાખતા રાખતા આપણે નીચે ઉતરી રહ્યા છીએ દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એ એકદમ ઊંડા ધ્યાનમાં પ્રવેશી ગયા છીએ આપણે એક સરસ મજાની યાત્રાએ જઈ રહ્યા છીએ આપણે બધા પોતપોતાના વાહન દ્વારા જુનાગઢ પહોંચી ગયા છીએ જુનાગઢ તળેટીની અંદર થઈને આપણે રોપ તરફ જવાનું છે અને આગલે દિવસે આપણે ઓનલાઈન બુકિંગ કરાવી લીધું છે જેથી કરીને ટિકિટની લાઇનમાં રહેવું ના પડે એટલે આપણી પાસે ટિકિટ તૈયાર જ છે ઓનલાઈન અને ત્યાં એની અલગ લાઇન છે એ રોપવે સુધી પહોંચીએ છીએ ઉષા બ્રેકિંગ દ્વારા એક રોપવે તૈયાર થઈ ગયો છે અને એ રોપવેની પાસે પહોંચીએ છીએ અને એ રોપવેમાં જવા માટે અંદર એન્ટ્રી થવા માટે આપણે આપણી ઓનલાઈન ટિકિટ બતાવીએ છીએ અને અલગ લાઇન દ્વારા તરત જ વારો આવી જાય છે અને અંદર પ્રવેશીએ છીએ સરસ મજાનો હોલ છે બહુ નાની ક્યુ છે અને એમાં આપણો વારો આવતો જાય છે અને એ જ લોકડાઉનના નિયમ મુજબ જે રાઉન્ડ છે એની ઉપર ઊભા ઊભા આપણે જઈ રહ્યા છીએ આપણી સાથે આપણો મોબાઈલ છે અને જે લોકો જવા માંગતા હોય એ લોકો પોતાનો મોબાઈલ સાથે રાખે પણ સ્ટીક સાથે એલાઉડ નથી એટલે ન રાખે પાન ફાકી ગુટકા પણ સાથે ન હોવા જોઈએ પાણીની બોટલ પણ નથી રાખવા દેતા તો આપણે એ રીતે સજ્જ થઈને પહોંચીએ છીએ માસ્ક પહેરેલો છે અને આપણે ઉડન કટોલા સુધી પહોંચીએ છીએ એકની અંદર આઠ લોકોને બેસવાની વ્યવસ્થા છે આપણા ફેમિલી મેમ્બર સાથે આપણે આઠ જણા એમાં ગોઠવાઈએ છીએ અને રોપવે શરૂ થાય છે અને એ રુડન કટ્રોલ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ટોટલી બે કિલોમીટર જેવી યાત્રા કરવાની છે અને એની અંદર આપણે આનંદ માણવાનો છે જે લોકો આપણા ઘરના સભ્યો છે મોબાઈલમાંથી બહારની વિડીયો બનાવી રહ્યા છે આપણે કુદરતને નિહાળી રહ્યા છીએ ઉપરથી જોઈએ છીએ ત્યારે લીલોતરી નીચે દેખાઈ રહી છે ગાઢ જંગલ દેખાય છે અલગ અલગ પથ્થરોના ડુંગરો પર્વતો બધું દેખાઈ રહ્યું છે અચાનક વાદળાઓની વચ્ચેથી રોપવે પસાર થાય છે અને વાદળાઓનો અનુભવ આપણે બહુ સરસ રોમાંચિત કરી દે છે ને એ અનુભવને આપણે મનમાં મહેસૂસ કરીએ છીએ અને રોપવે ની આઠ મિનિટની યાત્રા પૂરી થવા જઈ રહી છે નીચે તરફ નજર કરી છે ત્યારે જૈન મંદિરો દેખાય છે જૈન મંદિરો પછી આગળ જતા રોપવે નો લાસ્ટ સ્ટેન્ડ આવે છે ત્યાં રોપવે નો ઉડન કટોલા ઉભુ રહે છે અને એમાંથી આપણે ઉતરીએ છીએ અને ત્યાં ઉતરીને એમાંથી બહાર નીકળીએ છીએ અને બહાર થોડા પગથિયા ચડીને અંબાજી માતાજીનું મંદિર છે એ તરફ પ્રયાણ કરીએ છીએ અને તે સવારનો સમય છે સરસ મજાનો તડકો છે અને સરસ વાતાવરણ છે એકદમ ઠંડક ફેલાઈ રહી છે આપણે ચાલતા ચાલતા પગથિયા ચડતા ચડતા અંબાજી માતાજીના મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અંબાજી માતાજીના મંદિરની અંદર સામે માતાજીની સામે પલોટીવાળીને વળીને બેઠા છીએ અને ત્યાં સાક્ષાત અંબાજીમાં બિરાજમાન છે અને એની બાજુમાં આપણા જે આરાધ્ય દેવ છે એ પણ બિરાજમાન છે અને આપણને જમણો હાથ ઉંચો કરીને આશીર્વાદ આપી રહ્યા છે આપણી તમામ મનોકામનાઓ પૂર્ણ કરી રહ્યા છે એક જ શબ્દ બોલી બોલી રહ્યા છે તથા આપણે આપણા માટે બીજા લોકો માટે બીજા લોકોને હેલ્પ કરવા માટે મદદ માગીએ છીએ બધી જ મળી રહી છે અને મારી ગમતી પ્રાર્થના પણ આપણે સાથે કરીએ કે માતાજી હે ભગવાન બીજાના કામ માટે તારે જવાનું હોય તો એ કામ અમને ચિંજે એના માટે અમને નિમિત્ત બનાવજે તારા વતી અમે કામ કરવા જઈશું સારા કામમાં નિમિત્ત બનાવજે બીજાને ઉપયોગી થાય એ માટે અમે જે કાંઈ જરૂર હશે શરીરથી તન મન ધનથી અમે ચોક્કસ તારું કામ કરશું ને એ માટે અમને તક આપજે અને આપી રહ્યા છે એ માતાજીનો અને ભગવાનનો આપણે આભાર માનીએ છીએ એમના હસ્તાચેરાને જોઈને આપણે પૂરેપૂરા ઉર્જામાન બની રહ્યા છીએ આપણી જે કંઈ તકલીફો છે એ દૂર થઈ રહી છે શારીરિક માનસિક જે કઈ તકલીફો છે એ બધી દૂર થઈ રહી છે અને ભગવાનના સંપૂર્ણ આશીર્વાદ આપણી ઉપર વરસી રહ્યા છે સંપૂર્ણ આશીર્વાદ વરસી રહ્યા છે એનો આપણે શરીરની અંદર ફિલિંગ કરી રહ્યા છીએ મનથી ફિલિંગ કરી રહ્યા છીએ હૃદયથી એને અનુભવી રહ્યા છીએ

પૂર્ણ થઈ રહી છે આપણી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે ત્યાં દર્શન કરીને આપણે ફરીથી રોપવેની યાત્રા તરફ વાંચું આવવાનું છે માતાજીને ફરીથી દર્શન કરીએ છીએ ફરીથી એના બ્લેસિંગ લઈએ છીએ આપણા આરાધ્ય દેવ છે એમના પણ આપણે આશીર્વાદ લઈએ છીએ અને આપણા ફેમિલી મેમ્બર સાથે ફરીથી રોપવે તરફ આગળ વધી રહ્યા છીએ અને ત્યાંથી રોપવેમાં બેસીને જે રીતે વારો આવે છે એ રીતે ઉડન ઘટોરામાં બેસી અને નીચે તરફ પ્રયાણ કરી રહ્યા છીએ એકદમ સ્મૂથ અને સરળ યાત્રા છે આ આપણામાં રહેલા બાળકનો પણ એ સરસ અનુભવ એ મહેસૂસ કરી રહ્યું છે એને પણ ખૂબ સારું લાગી રહ્યું છે આ વિજ્ઞાનનો અદ્ભુત ચમત્કારનો આપણે સરસ લાભ મળી રહ્યો છે કે પ્રેગ્નન્સી દરમિયાન અંબાજી માતાજીના દર્શન આ રીતે રોપવે દ્વારા કરી શકાય છે અને ઉડન ઘટોરા ધીમે ધીમે નીચે તરફ વધી રહ્યું છે વાદળાઓની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે એ પોચા પોચા વાદળાઓને આપણે અનુભવી રહ્યા છીએ અને એની અંદર પણ ઈશ્વરનો સંકેત જોવા મળે છે નીચે તરફ સરસ મજાના પગથિયા જોવા મળે છે વનરાઈ જોવા મળે છે અને રોપવે ધીમે ધીમે નીચે તરફ એ ગતિ કરી રહ્યું છે ઉડન કટોલા અને લાસ્ટ સ્ટેશન તરફ નીચે તલેટીમાં એ રોપવે પહોંચી જાય છે અને ત્યાં દરવાજો ખુલે છે અને એમાંથી આપણે આરામથી બહાર નીકળીએ છીએ પૂરેપૂરો અનુભવ આપણને સારો લાગ્યો છે આપણે ખૂબ સારું મહેસૂસ થયું છે ખૂબ સારો અનુભવ થયો છે અને એની મેમરીઝ આપણા અંદર સ્ટોર થઈ ગઈ છે અને એમાંથી બહાર નીકળીને આપણે પાછા ફરીથી વાહનમાં બેસીને આપણે ઘરે આવી ગયા છીએ હવે આપણે ધ્યાનમાંથી બહાર નીકળવાનું છે હું ત્રણ બે ને એક બોલીશ ધ્યાનમાંથી બહાર આવી જશો પણ આખો ખોશો નહીં ત્રણ બે એક બંને હાથની મોટી ખોલો કરો ફરીથી મોટી ખોલો બંને હથેળી ત્રણ વખત ઘસો આંખ ઉપર રાખી દો હથેળીમાં ખોલો બંધ કરો ફરીથી આંખ ખોલો બંધ કરો ફરીથી અથડી ની અંદર આગ ખોલો બંધ કરો ચહેરા ઉપર હાથ ફેરવો ધીરે રહીને બહાર આવી જાઓ ધીરે રહીને બહાર આવી જાઓ